આ પહેલાના વિડિયોની અંદર આપણે બંધારણનો અર્થ અને બંધારણનું મહત્વ ઉપરાંત બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવા રીતે થઈ હતી, કેવી પ્રક્રિયા હતી એના વિશે આપણે શીખી ગયા. હવે આપણે વાત કરીશું આ વિડિયોની અંદર આમુખ શું છે. તો આમુખ એ બંધારણનું એટલે કે સંવિધાનનું સૌથી વિશિષ્ટ અને મહત્વનું કહી શકાય એવું સારરૂપ સોનેરી અક્ષર સમાન લખાયેલું એક વિશિષ્ટ મહત્વનું તત્વ ગણાવી શકાય. આ આમુખની અંદર જે સોનેરી અક્ષરો લખાયેલા છે એ અક્ષરો આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે, એનો સ્વરૂપ દર્શાવતું હોય, એનો આત્મા હોય એવા પ્રકારની આપણને એ પ્રતીતિ થતી જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે આ આમુખની અંદર લખાયેલા સોનેરી અક્ષરો અક્ષરશ કયા પ્રકારે છે તેના વિશે આપણે બંધારણનું તમે જોઈ રહ્યા છો તે છે ભારતના સંવિધાનનું આમુખ. હવે આપણે તેનું વાંચન કરીએ. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તપની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006 રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આ આમુખની કોપી શાળાની લાઇબ્રેરીમાંથી કે ઓફિસમાંથી જો મળી આવે તો તમારે વાંચન કરવાનું અને જોવાનું કે કેવા પ્રકારનું તેની અંદર લખાણ લખાયેલું છે. હવે આ આમુખનો આપણે અભ્યાસ કર્યો એ આમુખની અંદર કેટલાક પરિવર્તનો પણ કરવામાં આવેલા છે. સમાજની જરૂરિયાત પરિસ્થિતિ અનુસાર એમાં સુધારાને પૂરેપૂરો અવકાશ આપવામાં આવેલો છે. તો આપણા બંધારણના આમુખની અંદર સૌ પ્રથમ વખત એ જે સુધારાઓ કરવામાં આવેલા છે તેમાં સાર્વભૌમ શબ્દ ઉમેરાયેલો છે. ત્યાર પછી એની અંદર કેટલાક અન્ય શબ્દો છે તે પણ ઉમેરવામાં આવેલા છે. જેમ કે આપણે એમ કહીએ કે સમાજવાદી શબ્દ એ બંધારણની અંદર 1976 ના સમયગાળા દરમિયાન બંધારણની
અંદર જે સુધારાઓ થયા એમાં 42મો બંધારણીય જે સુધારો થયો એ અનુસાર આ શબ્દ ઉમેરાયેલો છે। ત્યારબાદ એક બીજો શબ્દ પણ ત્યારે જ ઉમેરવામાં આવેલો એ છે બિન સાંપ્રદાયિકતા। તો એ શબ્દ પણ આપણા બંધારણના અમુખમાં નહોતો, એ શબ્દ પણ પાછળથી ઉમેરવામાં આવેલો છે। તેવી જ રીતે અન્ય કેટલાક શબ્દોની જો વાત કરવામાં આવે તો એ રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો પણ આપણા બંધારણના આમુખની અંદર જે 42માં બંધારણીય સુધારાઓ કરવામાં આવેલા છે તે મુજબ એમાં ઉમેરવામાં આવેલા છે। હવે આજે બંધારણની અંદર સુધારાઓ કરવામાં આવેલાઓ છે એ રાષ્ટ્રના જે આપણા આદર્શો છે, સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોને વાચા આપે છે, એને ઉજાગર કરે છે। એટલે જ આપણે કહી શકીએ કે આ બંધારણનો આમુખનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ ભારતને કલ્યાણ રાજ્ય તરફ દોરી જવાનો છે। એટલે કે રાષ્ટ્રને કલ્યાણ રાજ્યની સ્થાપના થાય એવા ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જવાનો મુખ્ય હેતુ રહેલો છે। ત્યાર પછી આપણે એવું પણ કહી શકીએ કે આપણા રાષ્ટ્રના જે ઉચ્ચતમ ધ્યેયો છે, આદર્શો છે, મૂલ્યો છે, તેને પણ આપણા બંધારણનું આમું ઉજાગર કરે છે। એટલે જ એમ કહી શકાય કે આ આમુખ છે એ આમુખ આપણા રાષ્ટ્રના જે ઘડવૈયાઓ છે, નિષ્ણાંતો છે અને તજજ્ઞો છે તેમનો નિચોડ સ્વરૂપ આ આમુખ છે તે રચાયેલું કહી શકાય। એટલે આમુખ એ આપણા બંધારણનું વિશિષ્ટ અને મહત્વનું કહી શકાય એવું સ્થાન ધરાવે છે। હવે આપણે ત્યાર પછી વાત કરીશું બંધારણનું જે આમુખ છે તે આમુખનું મહત્વ શું। આમુખ એ ખૂબ જ મહત્વનું અને ઉપયોગી તેમજ તેને આત્મા સમાન ગણવામાં આવેલ છે, તેથી જ એમ કહી શકાય કે તે વિશેષ સ્વરૂપે ઉપયોગી છે, અદકેરું તેનું મહત્વ રહેલું છે। તો આપણા રાષ્ટ્ર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે, સંસદ દ્વારા જે કાયદાઓ અને નીતિઓ ઘડવામાં આવે છે, એ નીતિઓને યોગ્ય સ્વરૂપની અંદર ઘડતર કરવું, એ નીતિઓ યોગ્ય સ્વરૂપની અંદર બંધારણ સાથે સુસંગત છે કે નહીં, એવા પ્રશ્નની જે વિટંબણાઓ છે, સમસ્યાઓ છે, એનો ઉકેલ આપણું બંધારણનું આમુખ ઉકેલી આપે છે। એટલે તેનું મહત્વ ખૂબ વધી જતું જોવા મળે છે। આ ઉપરાંત આપણા બંધારણની અંદર જે કાયદાઓ ઘડવામાં આવેલા છે એ કાયદાઓનું અર્થઘટન કરવું, તેની અંદર જે લખાણ થયેલું છે એને સરળ શબ્દોની અંદર સમસ્યાઓનો ઉકેલ લાવવામાં એ આમુખ માર્ગદર્શન પૂરું પાડે છે। એટલે પણ આમુખનું મહત્વ ખૂબ વધી જતું જોવા મળે છે। આ ઉપરાંત આ જે આમુખ છે તે સંસદની નીતિઓ દ્વારા જે કાયદાઓ ઘડાયેલા છે એ કાયદાઓ ખરેખર બંધારણ સાથે સુસંગત છે કે નહીં એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ બંધારણ આપણને ઉપયોગી પુરવાર થાય છે। સાથે સાથે જે જે સમસ્યાઓ ઉદ્ભવે છે એ સમસ્યાઓનો ઉકેલ લાવી આપવાનું કામ બંધારણનું આમુખ કરી આપે છે। એટલે જ એમ કહી શકાય કે આ જે કાયદાઓ છે એ કાયદાઓ આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે અને આ આમુખ દ્વારા એને સ્પષ્ટ કરવામાં આવે છે, યોગ્ય સ્વરૂપ દ્વારા એનું નિવારણ કરવામાં આવે છે। એટલે આ આમુખ એ બંધારણનો નિચોડ કહી શકાય,
રસાથાળ કહી શકાય કે અર્ક કહી શકાય એ છે આપણા દેશના બંધારણનું આમુખ. તો આ આમુખ છે એ આપણા દેશના કાયદાની કોઈ પણ કલમ છે અથવા કોઈ પણ કાયદાની વિગત છે એ વિગત સમજવામાં ક્યાંય કોઈ સમસ્યા ઉદ્ભવે અથવા એમાં વિટંબણા ઊભી થાય, વિસંગતતા ઊભી થાય કે તેની અંદર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવેલી ન હોય ત્યારે આપણે આ બંધારણનું આમું એ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે, અર્થઘટન કરવામાં આપણને ઉપયોગી સાબિત થાય છે. આમ બંધારણની દ્વારા જે કાયદાઓ ઘડાયેલા છે, જે જોગવાઈઓ કરવામાં આવેલી છે, એ જોગવાઈઓ થકી જ આ આમુખ એક શુક્ર તારાની જેમ આપણને સતત માર્ગદર્શન આપે છે, હોકા યંત્રની ગરજ સારે છે એમ પણ આપણે કહી શકીએ. એટલે પણ આમુખનું મહત્વ સતત વધતું જોવા મળે છે. આમ આ જે આમુખ છે એ આમુખ આપણા રાષ્ટ્રની એકતા છે, અખંડિતતા છે, ઉચ્ચતમ ધ્યેયો છે, આપણા રાષ્ટ્રના આદર્શ મૂલ્યો છે. એ ઉચ્ચ ધ્યેયો કે આદર્શને યોગ્ય સ્વરૂપના ધ્યેયોનું પીઠબળ પૂરું પાડી અને એને સિદ્ધ કરવા માટેના આપણને માર્ગદર્શક સ્વરૂપે પથદર્શકનું કામ કરે છે. તો એ છે આમુખનું મહત્વ.